આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. પોસ્ટ ઓફિસના પાપી એજન્ટના કારણે એક પરિવારનો માળો વિખાયો. જૂનાગઢ પોસ્ટ ઓફિસના એજન્ટે કરોડો રૂપિયાના ફેરવેલા ફુલેકાનો ભોગ બનનાર પરિવારની મહિલાએ કરી આત્મહત્યા. ગરીબ પરિવારના બાળકો મા વગરના નોંધારા બન્યા. કહેવાય છે કે પૈસો પાપ કરાવે અને પેટનો ખાડો પૂરવા પૈસો વ્યવસ્થાનો એક ભાગ છે. ત્યારે કાળી મજૂરી અને રાત દિવસ મહેનત કરી એક એક પાય ભેગી કરી અને એ જ પૈસા સાચવવા કે બચત કરવા લોકો સલામતી માટે બેંક કે પોસ્ટ ઓફિસનો સહારો લેતા હોય છે. પરંતુ એ જ પોસ્ટ ઓફિસનો એજન્ટ લોકો પાસેથી પૈસા ઉઘરાવી રફુ ચક્કર થઈ જતા અનેક પરિવારો આર્થિક ભીસમાં આવી જઈ આત્મહત્યા સુધીનું પગલું ભરતા પણ અચકાતા નથી. આવી એક ઘટના જૂનાગઢ સ્થિત આવેલી ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસનો ભરત પરમાર નામનો એજન્ટ લોકોની મહેમતના પૈસા ઉઘરાવવા રાતોરાત રફુ ચક્કર થઈ ગયો હતો, જેમાં અનેક પરિવારોના નાણાં ફસાયા છે. પોસ્ટ ઓફિસ તંત્રએ એજન્ટ પર બધું ઢોળી દઈ પોતાનો બચાવ કર્યો હતો. ત્યારે આજે જૂનાગઢના આંબેડકર નગરમાં રહેતી અજયબેન પ્રવીણભાઈ મકવાણા નામની મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પાપી એજન્ટ ભરત પરમાર પર ફિટકારની આંકરોશ વરસી રહી છે. આ મહિલાએ રાત દિવસ સાડીનું ભરત ભરી એક એક પાઈ ભેગી કરી 50,000 રૂપિયા એકઠા કરી એજન્ટ ભરત પરમાર મારફત પોસ્ટ ઓફિસમાં જમા કરાવ્યા હતા. ત્યારે ભરત પરમારનો કરોડો રૂપિયા લઈ રાતોરાત ભાગી છૂટ્યો હતો, જેમાં સંખ્યાબંધ લોકોના લાખો રૂપિયા ડૂબતા અનેક પરિવારો આર્થિક ભીસમાં આવી ગયા છે. ત્યારે આજે એક મહિલાએ આપઘાત કરી લેતા એક દીકરી અને બે દીકરાએ પોતાની માતા ગુમાવીને પતિ અને તેમની પત્નીએ ગુમાવી શહેરમાં ચકચાર મચી છે. સ્પીડ ન્યૂઝ 17 જૂનાગઢ. જી, તમારા નામથી? મારું નામ આરતીબેન માધવભાઈ ગોહેલ. અમે આંબેડકર નગરમાં રહીએ છીએ અને આ મારા ભાભી હતા. મારા ભાભી હતા અને એ આ જ્યારના પૈસા એના ઉપડી ગયા ત્યારની એ ગુપચુપ હતી. અમે એને ઘણી વિનંતી કરી કે તું રહેવા દે આ, તો કે નહીં, મારે પાય પાય મેં ભેગી કરી. બેન, તમને તો ખબર જ છે નહીં કે એટલે આ પૈસા અમારા ઉપડી ગયા છે, એના હિસાબે એની આત્મહત્યા કરી છે. પ્રવીણદેવસિંહ મકવાણા, હું આંબેડકર નગરમાં રહું છું. મારા ઘરનાનું નામ અજયબેન પ્રવીણભાઈ મકવાણા. અમે પોસ્ટમાં 50,000 રૂપિયા મૂકેલા છે. એ ભરત પરમાર અમારું ફ્રોડ કરીને વહી ગયા, એના કારણે મારા ઘરના મારા પત્ની ગળો પાછો ખાઈને આત્મહત્યા કરી ગયા છે. અને અમે આ પૈસા સાડીઓ ભરી 10-10, 20-25 રૂપિયાની મહેનત કરી પાઈ પાઈ ભેગી કરી ને આ પૈસા ભેગા કરેલા હતા. ને સરકારથી અમારું આવું નિવેદન છે કે આ પૈસા અમને પરત મળે ને આવું પગલું બીજા કોઈ વ્યક્તિ ન ઉપાડી શકે, એના માટે સરકાર ગમે નિર્ણય લે. આના માટે તમે સરકારને શું રજૂઆત કરશો? સરકારને મારી એટલી જ રજૂઆત છે કે આની શોધ કરે ને અમારા પૈસાનું ગમે નિવારણ કરે.